સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. હાઉ આર યુ? આજે આપણે સબ્જેક્ટ ઇંગ્લિશમાં કને બે માત્રા કે વાળો અંગ્રેજી કક્કો શીખીશું. ઓકે બાળકો, આગળના વિડીયોમાં તમે બધા કે વાળો કક્કો શીખી ગયા, કને એકમાત્ર કે વાળો કક્કો શીખી ગયા છો, બરાબર? તો બાળકો, એ કક્કો તો તમને બધાને આવડી જ ગયો છે, બરાબર ને? તો તમારે આ કને બે માત્ર કે વાળો કક્કો યાદ રાખવા માટે શું કરવાનું છે કે આપણે જયારે કને એકમાત્ર કે વાળા કક્કામાં જ્યાં ઈ લગાડતા, એટલે કે નો કે ઈ કરતા, બરાબર છે? તો એ ઈ ને તમારે દૂર કરીને એ આઈ લગાડવાનો છે, બરાબર છે? ધારો કે નો કે ઈ કરતા, તો ઈ ને દૂર કરીને કઈ વાળા કક્કામાં એ આઈ કરવાનું છે, બરાબર છે? જો તમે આ રીતે યાદ રાખશો તો તમને આખો કક્કો છે એ સહેલાઈથી યાદ રહી જશે, બરાબર બાળકો? તો ચાલો, તમારે બધાએ પણ મારી સાથે સાથે આ કક્કાને લખવાનો છે. ઓકે, કઈનો કે એ આઈ, ખઈનો કે એચ એ આઈ, ગઈનો જી એ આઈ, ગઈનો જી એચ એ આઈ, ચૈનો સી એચ એ આઈ, ચૈનો સી ડબલ એચ એ આઈ, ચૈનો શું થાય બાળકો? જે એ આઈ, ઝૈનો ઝેડ એ આઈ, ટૈનો ટી એ આઈ, થઈનો ટી એચ એ આઈ, ડૈનો ડી એ આઈ, ટૈનો ડી એચ એ આઈ, હણઈનો એન એ આઈ, તઈ તઈનો ટી એ આઈ, થે થઈનો ટી એચ એ આઈ, દઈ દઈનો શું થાય? ડી એ આઈ. શું થાય? ડી એ આઈ. ધઈ ધઈનો ડી એચ એ આઈ, નઈ નઈનો એન એ આઈ, પૈ પૈનો શું થાય? પી એ આઈ, ફઈ ફઈનો પી એચ એ આઈ એન્ડ એફ એ આઈ, આ બંને શબ્દ થાય, બરાબર છે બાળકો? પી એચ એ પણ થાય અને એફ એ આઈ પણ થાય, બરાબર? ત્યાર પછી બઈ, બઈનો બી એ આઈ, ભઈ ભઈનો બી એચ એ આઈ, મઈ મઈનો એમ એ આઈ, યને બે માત્ર ઐ, યને બે માત્ર એ, યનો વાય એ આઈ, યનો વાય એ આઈ, રઈ રઈનો આર એ આઈ, રઈ આર એ આઈ, લે લેનો એલ એ આઈ, લેનો એલ એ આઈ, વે વેનો વી એ આઈ, વે વેનો વી એ આઈ. ત્યાર પછી આ છે શરણાઈનો શ, બરાબર? શરણાઈનો શે છે, બરાબર? શે નો એસ એચ એ આઈ. ત્યાર પછી આ છે ષટકોણનો શ, તો આ શે નો શું થાય? એસ એચ એ આઈ. આ શે નો પણ એસ એચ એ આઈ થશે, બરોબર? ત્યાર પછી આ છે સસલાનો શ, આ શે નો શું થાય બાળકો? એસ એ આઈ, શૈનો એસ એ આઈ. ત્યાર પછી હે, હેનો એચ એ આઈ, હૈનો એચ એ આઈ, અડે એલ એ આઈ, એલ એ આઈ, ક્ષે ક્ષેનો કે એસ એચ એ આઈ અને એક્સ એ આઈ, બંને શબ્દ થશે, બરાબર? ક્ષયનો કે એસ એચ એ આઈ
અને એક્સ એ આઈ પણ થશે બરાબર. ત્યાર પછી જ્ઞે, જ્ઞેનો જી એન એ આઈ. અને જ્યારે બાળકો આપણે ગેય બોલીએ છીએ, ગેય, ત્યારે જી વાય એ આઈ થશે બરાબર. જ્ઞે બોલીએ ત્યારે જી એન એ આઈ, અને જ્યારે આપણે ગેય બોલીએ ત્યારે જી વાય એ આઈ થશે બરાબર. તો બાળકો આપણે કને બે માત્રા વાળા નામનું અંગ્રેજી શીખી લીધું, હવે આપણે કને બે માત્રા વાળા નામનું ગુજરાતી લખવાનું છે બરાબર છે. તો તેમાં પહેલું નામ છે કે એ એન એ આઈ વાય એ. તો આનું ગુજરાતી શું થશે બાળકો? કે એ એન એ આઈ વાય એ, એટલે ક નૈયા બરાબર. ક નૈયા, ક નો કે એ, નઈ નો એન એ આઈ, અને યા નો વાય એ, કનૈયા. ત્યાર પછી એન એ આઈ વી આઈ કે, એન એ આઈ વી આઈ કે. એન એ આઈ એટલે નૈ, વી આઈ એટલે વી, અને કે એટલે ક, નૈ વી ક બરાબર. ત્યાર પછી એમ એ આઈ વાય એ, એમ એ આઈ એટલે મઈ, યાનો વાય એ એટલે યા, મૈયા. શું થાય? મૈયા બરાબર. નેક્સ્ટ એસ એચ એ આઈ એલ એ, એસ એચ એ આઈ એટલે શય. શું થાય? શય. અને લાનો એલ એ થાય એટલે લા, શૈલા. શું થાય? શૈલા. ત્યાર પછી વી એ આઈ એસ એચ એ એલ આઈ, વી એ આઈ એસ એચ એ એલ આઈ એટલે વૈશાલી બરાબર, વૈશાલી. તો બાળકો આપણે અહીંયા વી એ આઈ એસ એચ એ એલ આઈ કર્યું છે, તો અહીંયા તમે એલ ડબલ ઈ પણ કરી શકો છો બરાબર છે. ત્યાર પછી કે એ આઈ આર એ વી, કે એ આઈ એટલે કઈ, રનો આર એ એટલે ર, વનો વી એટલે વ, કે ર વ. ત્યાર પછી છે જે એ આઈ એમ એ એન, જે એ આઈ એટલે જય, એમ એ એટલે મ અને ન, જય મ ન, જે એ આઈ એમ એ એન એટલે જય મ ન બરાબર. ત્યાર પછી સી એચ એ આઈ ટી એ એલ આઈ, સી એચ એ આઈ ટી એ એલ આઈ એટલે ચૈતાલી. શું થશે? ચૈતાલી બરાબર. ત્યાર પછી બી એચ એ આઈ આર એ વી એ, બી એચ એ આઈ એટલે ભાઈ, આર એ એટલે ર, અને વી એ એટલે વા, ભેય રવા. બી એચ એ આઈ આર એ વી એ, ભેય રવા બરાબર. ત્યાર પછી એમ એ આઈ ટી એચ આઈ એલ,
એમ એ આઈ એટલે મય, બરાબર. ત્યાર પછી ટી એચ આઈ એટલે થી, અને એલ એટલે લ, મે થી લ. તો બાળકો આ રીતે તમે બે માત્રા વાળો કક્કો યાદ રાખી લેશો તો તમને નામનું અંગ્રેજી અને ગુજરાતી બંને આવડી જશે, બરાબર બાળકો.